યુથ કોંગ્રેસ કોર્પોરેશન પહોંચતા કોર્પોરેશન ઘોર નિંદ્રામાં જોવા મળ્યું। આજે વડોદરા શહેર કોર્પોરેશનમાં યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરની જનતાની વેદનાને જોઈને ગણપતિ વિસર્જન માટે તળાવને સ્વચ્છ કરવા અને શુદ્ધ પાણી ઉપલબ્ધ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા શહેર મહામંત્રી મેહુલકુમાર રાઠોડ કોર્પોરેશન ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા ત્યારે કોર્પોરેશન કમિશનર સાથે તેમના નીચલા અધિકારીઓ પણ મિસ્ટર ઇન્ડિયાની અવસ્થામાં જોવા મળ્યા હતા। જનતાની વેદનાને વાચા આપવા માટે જો કે આવેદનપત્રને ઓફિસની બહાર બારી પર જ મૂકીએ હતું અને હવે એ જોવાનું રહેશે કે કોર્પોરેશન વડોદરા શહેરની જનતાની શ્રદ્ધાને લાગણી સાથે છે કે પછી કાળા કાયદાની સાથે, જે એક મોટો પ્રશ્ન છે। માટે કમિશનર શ્રીને આવ્યા છે કે જે ગણેશજીની મૂર્તિ છે તેમનું વિસર્જન કરવામાં આવે તળાવમાં અને તેમ કૃત્રિમ તળાવ બનાવવામાં અલગ રીતે અથવા તો જે તળાવ છે તેને સાફ સૂફ કરીને ત્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ત્યાં આગળ વિસર્જન કરવામાં આવે। તમે જોઈ શકો છો કે ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે। વડોદરામાં અસંખ્ય મૂર્તિઓ પોતપોતાના ઘરે લોકો સ્થાપિત કરતા હોય છે, તેવામાં કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે કે અમે મૂર્તિઓ તમને તળાવમાં એ કરવાની દે વિસર્જન, તો હવે લોકો મૂર્તિ કેવી રીતે એ કરશે? એના માટે અમે એવું કહેવા માગીએ છીએ કે તમે કૃત્રિમ તળાવ બનાવો અથવા તો જ્યાં તળાવ છે ત્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ત્યાં આગળ એ મૂર્તિ વિસર્જન કરવાની પરમિશન આપો, એવી માગણી લઈને અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યો છે। ધ્રુવ પંડ્યા, ઉપપ્રમુખ સાજીગંજ યુથ કોંગ્રેસ। ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે વડોદરા શહેરમાં, આજે ગણપતિ સ્થાપનાનો પાંચમો દિવસ છે। આગામી પાંચ દિવસ પછી વિસર્જન આવવાનું છે। અમે કોર્પોરેશન કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા હતા કે વડોદરા શહેરમાં જેટલા પણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે એને સ્વચ્છ કરવામાં આવે, એને શુદ્ધ પાણીથી ભરવામાં આવે, જેથી વડોદરા શહેરની જનતા ગણેશ વિસર્જન કરવા માટે કોઈ તકલીફ ના પડે અને ગણપતિનું વિસર્જન સ્વચ્છ પાણીમાં થાય। પણ અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા હતા ત્યારે જોયું વડોદરા શહેર કોર્પોરેશન જાણે મિસ્ટર ઇન્ડિયા બની ગયું હોય એવી રીતે અદ્રશ્ય અવસ્થામાં જોવા મળ્યું છે। આ મિસ્ટર ઇન્ડિયા જ્યારે ઇલેક્શન આવશે ત્યારે એક્ટિવ થશે એવું પણ અમે જાણીએ છીએ। પણ વાત કરીએ તો કોર્પોરેશનના કર્મચારીઓની તો કમિશનર સાથે સાથે કર્મચારીઓ પણ અદ્રશ્ય જોવામાં મળ્યા હતા। ખુરશીઓ ખાલી હતી, ગાડીઓ હોવા છતાં પટાવાળા એવું કહેવામાં આવતા સાહેબ બહાર ગયા છે, અમને ખબર નથી કે સાહેબ ક્યાં ગયા છે। હા, પણ મિસ્ટર ઇન્ડિયા જેવી પરિસ્થિતિ આજે કોર્પોરેશનમાં જોવા મળી અને કોર્પોરેશન કુંભકરણની નિંદ્રામાં સૂવે છે એ 100% સત્ય જ છે। જનતાની વેદના સાંભળવા માટે તૈયાર નથી આવા તંત્રને। અમે ખાલી જગ્યા જોતા એમની બારી પર જ આવેદનપત્ર આપી અમે વડોદરા શહેરની જનતાની વેદનાને વાચા આપીને આવ્યા હતા। શું નામ? મેહુલ રાઠોડ, યુથ મહામંત્રી વડોદરા શહેર। તમારો આગળનો શું પ્રોગ્રામ છે? આવેદનપત્ર નથી લીધું એમણે તો? આગામી સમયમાં કોર્પોરેશનનું કામ કરશે અને વડોદરા શહેરની જનતા વિસર્જન તો તળાવોમાં જ કરશે।